आईएमपी जनरल नॉलेज ना प्रश्नों, प्रश्न नंबर एक, लोथल ना उत्खनन करता कौन था? तो जवाब छे ए माधव स्वरूप वस, जे लोथल ना उत्खनन करता हता। माधव स्वरूप वस से ईस्वीसन 1931 में रंगपुर नु संशोधन कर्यु हतु। आरएस बिस्ट ईस्वीसन 1960 में धोळावीरा नु संशोधन कर्यु हतु। અને જગતપતિ જોશીએ ઈસવીસન 1964માં સુર કોટલાનું સંશોધન કર્યું હતું। જોઈએ પ્રશ્ન બીજો, લેન્સના પાવરનો એકમ કયો છે? તો જવાબ થશે બી ડાયોપ્ટર, જે લેન્સના પાવરનો એકમ છે। જોઈએ એ મીટર, તો એ મીટર વિદ્યુત પ્રવાહ માપવા માટે ઉપયોગી છે। વિદ્યુત સ્થિતિમાનના તફાવતને વોલ્ટ કહેવાય છે અને તેનો એકમ જૂલ પ્રતિ કુલમ છે। વિદ્યુત અવરોધકતા માટે ઓહમ એકમનો ઉપયોગ થાય છે। પ્રશ્ન નંબર 3, દ્વિતીય જૈન સભાનું આયોજન કયા રાજાએ કરાવ્યું હતું? તો દ્વિતીય જૈન સભાનું આયોજન એ ધ્રુવસેન પ્રથમ દ્વારા કરાવવામાં આવ્યું હતું। ઇતિહાસમાં કુલ 2 વખત જૈન ધર્મસભાનું આયોજન કરાયું હતું। પ્રથમ વખત જૈન ધર્મસભાનું આયોજન ઈસવીસન પૂર્વે 300માં મૌર્ય રાજા ચંદ્રગુપ્ત મૌર્ય આચાર્ય સ્થૂલભદ્રની અધ્યક્ષતામાં કરાવ્યું હતું અને દ્વિતીય જૈન ધર્મનું આયોજન ઈસવીસન 1512માં મૈત્રક વંશના રાજા ધ્રુવસેન પ્રથમે દેવાધિશ્રમા શ્રવણની અધ્યક્ષતામાં વલભી કરાવ્યું હતું। પ્રશ્ન નંબર 4, તરાઈની સ્થાપના ક્યારે થઈ હતી? તો તરાઈની સ્થાપના થઈ હતી 1997માં। હવે તરાઈ વિશે થોડું જોઈએ, તો તરાઈનું પૂરું નામ શું છે? તો ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા, જે તરાઈનું પૂરું નામ છે, તેની સ્થાપના 1997માં થઈ હતી। તરાઈનું મુખ્ય મથક એ આવેલું છે નવી દિલ્હીમાં અને તરાઈ એ એક વૈધાનિક નિયમિતકારી સંસ્થા છે। તરાઈ ટેલિકોમ ક્ષેત્રે કાર્યરત એક સંસ્થા છે। પ્રશ્ન 5, કમ્પ્યુટરના લખાણને એક ફાઇલમાંથી બીજી ફાઇલમાં કોપી કરવા માટે કઈ શોર્ટકટ કીનો ઉપયોગ થાય છે? તો એનો જવાબ છે કંટ્રોલ પ્લસ ઇન્સર્ટ। કોઈ પણ ફાઇલમાં લખાણને કોપી કરવા માટે કંટ્રોલ પ્લસ સીનો ઉપયોગ થાય છે, તેમજ કંટ્રોલ પ્લસ ઇન્સર્ટનો ઉપયોગ પણ થાય છે। એક ફાઇલમાંથી કોપી કરેલા લખાણને બીજી ફાઇલમાં પેસ્ટ કરવા માટે કંટ્રોલ પ્લસ વીનો ઉપયોગ થાય છે। કોઈ ચાલુ પ્રોગ્રામને બંધ કરવા માટે અલ્ટરનેટ એફ ફોરનો ઉપયોગ થાય છે। પ્રશ્ન 6, વિશ્વ હાસ્ય દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? તો એ આવે છે દર વર્ષે પહેલા મહિનાના રવિવારે વિશ્વ હાસ્ય દિવસ ઉજવવામાં આવે છે। હાસ્ય રોગ અનુસાર હાસ્ય સકારાત્મક અને શક્તિશાળી એક ભાવના છે। વિશ્વ હાસ્ય દિવસની શરૂઆત સંસારમાં શાંતિ સ્થાપવા અને ભાઈચારા અને સદભાવનાના ઉદ્દેશથી થઈ હતી। પ્રશ્ન નંબર 7, તો ભારતનું રાષ્ટ્રીય ચિહ્ન ક્યાંથી લેવામાં આવ્યું છે? તો એ વારાણસીમાં આવેલા સારનાથના સ્તંભમાંથી લેવામાં આવેલ છે। થોડી વાત કરીએ ભારતના રાષ્ટ્ર ચિહ્ન વિશે, તો ભારતનું રાષ્ટ્ર ચિહ્ન એ સારનાથના વારાણસી એટલે કે ઉત્તર પ્રદેશ ખાતે અશોકના સિંહ સ્તંભમાંથી લેવામાં આવેલું છે। ભારત સરકાર દ્વારા આ રાષ્ટ્રીય ચિહ્ન 26મી જાન્યુઆરી 1950ના રોજ સ્વીકાર કરવામાં આવ્યું હતું। પ્રશ્ન નંબર 8, કાયદા સમક્ષ સમાનતા મૂળભૂત અધિકારની જોગવાઈ બંધારણની કઈ કલમ અથવા તો અનુચ્છેદમાં આપેલ છે? તો એ આપેલ છે અનુચ્છેદ 14માં। જોઈએ અનુચ્છેદ 14 અનુસાર ભારતમાં રહેતી બધી વ્યક્તિઓ કાયદા સમક્ષ સમાન અને કાયદાનું સમાન રક્ષણ મેળવવાનો હક ધરાવે છે। આનો અર્થ એ થાય છે કે સમાન સંજોગોમાં દરેક પ્રત્યે રાજ્ય તરફથી સમાન વર્તાવ
ટૂંકમાં કહીએ તો કાયદો બધાને સરખી રીતે લાગુ પડશે અને દરેકને સમાન રક્ષણ આપશે. પ્રશ્ન નંબર 9, નીચેનામાંથી ગુજરાતનું કયું સ્થળ યુનેસ્કો દ્વારા વિશ્વ વિરાસત એટલે કે વર્લ્ડ હેરિટેજ સાઇટમાં યાદી પામેલ છે? તો ઓપ્શન બી ચાંપાનેર, એ યુનેસ્કો દ્વારા વર્લ્ડ હેરિટેજની સાઇટમાં સામેલ છે. જોઈએ ચાંપાનેર વિશે થોડું, તો ચાંપાનેર ગુજરાતનું સૌ પ્રથમ સ્થળ છે કે જેને વર્ષ 2004માં યુનેસ્કો દ્વારા વર્લ્ડ હેરિટેજ સાઇટમાં સમાવેશ કરવામાં આવ્યો હતો. ચાંપાનેર વિશ્વ વારસાના સ્થળોની યાદીમાં સામેલ થનાર ભારતનું 26મું અને આપણા ગુજરાતનું પ્રથમ સ્થળ છે. અને લાસ્ટ પ્રશ્ન જોઈશું આજનો, પ્રશ્ન નંબર 10, ધરતીના ચિત્રકાર તરીકે કોણ જાણીતું છે? તો ધરતીના ચિત્રકાર તરીકે જાણીતા છે કોળીદાસ પરમાર. વાત કરીએ થોડી કોળીદાસ પરમાર વિશે, તો કોળીદાસ પરમાર એ ધરતીના ચિત્રકાર અને લોકકલાના ઉપાસક તરીકે જાણીતા છે. તેમણે સૌરાષ્ટ્રની લોકકલાના ચિત્રો ઉતાર્યા છે. તેમના જાણીતા ચિત્રો છે શકુંતલા, રામકથા અને કાલિદાસના પાત્રો, તેમજ ઘેરૈયા, જશોદાનો લાલ, શિકારી, વસંતરી, આ બધા તેમના જાણીતા ચિત્રો છે. વિડીયો ગમે તો લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને શેર કરો. થેન્ક યુ. જય ભારત, જય હિન્દ.